Good morning students. Today Vidyalay Vishay Ganit Prakaran 14. બરાબર હવે એની અંદર બાળક મિત્રો આપણે ચાર વિષયની એટલે કે આલેખ વિષયની સમજ પણ મેળવી અને આલેખ દોરતા પણ શીખ્યો. હવે આપણે પ્રેક્ટિસ સર્વનો દાખલા નંબર 2 જોઈએ. હવે એમાં શું કીધું છે જુઓ. સૌપ્રથમ આપણે એમાં પ્રથમ વાંચીએ કે ધોરણ 4 ના એક વિદ્યાર્થીના વિવિધ વિષયોમાં 40 માંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે તેના આધારે આલેખ દોરો અને પ્રશ્નોના જવાબ આપો. એટલે કે તમારે ધારો કે પરીક્ષા લેવાઈ હોય અને 40 માર્કની પરીક્ષામાં જુદા જુદા વિષયોમાં તમારા કેટલા માર્ક્સ આવ્યા એના આધારે તમારે એમાં આગળ આલેખ દોરવાનો છે. હવે અહીંયા જુઓ આપણે જે શીખ્યા હતા આલેખમાં કે એક ઊભી હરોળ અને એક આડી હરોળ, એમાં આડી હરોળની અંદર આપણે માહિતી લખીએ છીએ જ્યારે ઊભી હરોળની અંદર આંકડાકીય માહિતી લખીએ છીએ, અંક ગુણ જે કહીએ છીએ. બરાબર એ પછી અહીંયા જુઓ આપણને ગણિતમાં 40, વિજ્ઞાનમાં 32, અંગ્રેજીમાં 36, ગુજરાતીમાં 28 અને પર્યાવરણમાં મેળવેલા માર્ક્સ 36 આપેલા છે. પણ બાળક મિત્રો આપણને અહીંયા આલેખ દોરવા માટે એક શરત આપી છે. શું શરત આપેલી છે કે એક ગોળ બરાબર 4 ગુણ થાય. બરાબર તો અહીંયા આગળ આપણે કેવી રીતે દોરીશું, આપણને કેવી રીતે ખબર પડશે કે કેટલા ગુણ દોરવાના છે. તો જુઓ અહીંયા આપણને ગણિતમાં કેટલા માર્ક્સ આવ્યા છે, 40 માર્ક્સ. કેટલા માર્ક્સ આવ્યા છે, 40 માર્ક્સ. તો એક ગુણ બરાબર 4 ગુણ છે તો આપણે 4 એકાનો ઘડિયો બોલીશું 40 આવે ત્યાં સુધી. તો 4 દાન 40 એટલે કેટલા ગુણ દોરવાના આપણે, હા આપણે 3 ગુણ દોરવાના. હવે તમારે શું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે આવી રીતે ઊભી લીટી અને આડી લીટી દોરો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરો છો ત્યારે અહીંયા જ્યારે આપણે વિષય લખીએ ને બાળકો ત્યારે આપણે થોડા થોડા અંતરે થોડું વધારે અંતર રાખીશું જેના કારણે તમારું લખાણ વ્યવસ્થિત થાય. એ પછી જ્યારે આપણે અહીંયા આલેખ દોરીશું જેમ કે અહીંયા ગુણ દોરવાના છે તો એ એક જ ઊભી લીટીમાં આવે એ રીતે દોરીશું, ટેઢું મેળું આવશે તો એ તમારો આલેખ ખોટો ગણાશે. એટલે એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે અહીંયા ગણિત વિષય કે અહીંયા ગણિત લખ્યું છે તો એ ગણિત વિષયની ઉપર જ આપણે 10 ગુણ બનાવીશું. તો આ એક ગુણ, આ બીજો ગુણ, ત્રીજો ગુણ, ચોથો, પાંચ, છ, સાત, આઠ, નવ અને 10. એટલે કે અહીંયા જુઓ આપણે ગણીએ 4 4 ને 8, 4 12, 4 16, પછી અહીંયા જુઓ 4 4 છે, 4 માં 4 ઉમેર્યા એટલે 8 8 માં 4 ઉમેર્યા એટલે 12, એમાં 4 ઉમેર્યા એટલે 16 16 માં 4 ઉમેર્યા એટલે 20, પછી 24, પછી કેટલા થશે 28 32 36 અને 40. થઈ ગયા. એ પ્રમાણે હવે બીજો વિષય આપણે આપણને વિજ્ઞાન, વિજ્ઞાનમાં કેટલા ગુણ મેળવેલા છે એને 32. એક ગુણ બરાબર 4 ગુણ એટલે કે 4 એકાનો ઘડિયો ગુણીશું 32 આવે ત્યાં સુધી. તો 4 8 32 તો અહીંયા આપણે કેટલા ગુણ કરવાના, 8 ગુણ કરવાના. તો આપણે અહીંયા કરી દઈશું 1 2 3 4 5 6 7 અને 8. ત્યાર પછી કયો વિષય આપ્યો છે, અંગ્રેજી. તો આપણે અંગ્રેજીમાં કેટલા ગુણ છે, 36. તો બોલો જોઈએ કેટલા આપણે ગુણ કરીશું, હા 4 એકાનો ઘડિયો બોલીશું 36 સુધી એટલે કે 4 9 36. તો આપણે અહીંયા 9 ગુણ કરીશું અંગ્રેજીમાં 1 2 3 4 5 6 7 8 અને 9. ત્યારબાદ બાળક મિત્રો આપણને આપ્યું છે ગુજરાતી વિષય, એમાં કેટલા માર્ક ગુણ મેળવે છે ને 28. તો આપણે 4 એકાનો ઘડિયો બોલીશું 28 આવે ત્યાં સુધી એટલે કે 4 6 28. તો અહીંયા આપણે 7 ગુણ કરીશું એટલે કે 1 2 3 4 5 6 અને 7. ત્યારબાદ આપણને કયો વિષય આપ્યો છે, પર્યાવરણ. પર્યાવરણમાં કેટલા ગુણ છે, 36. એ
लेकिन एक गोल बराबर चार नहीं, लेकिन चार एकांक गोलियों बोली सु छत्री साले क्या सुनी, तो आपने चार नवा छत्री से नहीं आपने नव गोल बनी सुनी, तो ए बे त्रोन चार पांच छः सात आठ और नौ, तो आप प्रमाण बालक मित्रों आपको आले पूर्ण थाय હવે તેના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ તો જુઓ પહેલો પ્રશ્ન શું કહે છે કે સૌથી વધુ ગુણ કયા વિષયમાં છે હવે અહીંયા આપણને પાંચ વિષયના જે ગુણ આપ્યા છે એમાં જુઓ સૌથી વધુ ગુણ શેમાં છે ગણિતમાં તો આપણે જવાબ આપીશું ગણિત અને 40 ગુણ ત્યાર પછી બીજો પ્રશ્ન કયો છે સૌથી ઓછા ગુણ કયા વિષયમાં છે કેટલા તો અહીંયા જુઓ સૌથી ઓછા ગુણ કયા વિષયમાં છે ગુજરાતીમાં કેટલા ગુણ છે 28 તો અહીંયા લખું ગુજરાતી 28 ગુણ ત્યારબાદ આપણે કહ્યું છે કયા બે વિષયમાં ગુણ સરખા છે તો અહીંયા તમે જુઓ કે આપણે અહીંયા કયા બે વિષયમાં ગુણ સરખા દેખાય છે તો અંગ્રેજીમાં પણ 36 છે અને પર્યાવરણમાં પણ 36 છે તો અહીંયા આપણે લખીશું અંગ્રેજી અને પર્યાવરણ ત્યારબાદ બાળક મિત્રો ચોથો પ્રશ્ન આપણને આપેલો છે કે ગુજરાતી કરતા પર્યાવરણમાં કેટલા વધુ ગુણ છે હવે મેં તમને શીખવાડેલું છે કે કેટલા વધારે કેટલા ઓછા એવું કહ્યું હોય તો આપણે શું કરીશું બાદબાકી તો અહીંયા ગુજરાતી કરતા પર્યાવરણમાં એટલે પર્યાવરણમાં કેટલા ગુણ છે 36 અને ગુજરાતીમાં 28 એટલે આપણે 36 માંથી 28 બાદ કરીશું તો અહીંયા લખીશું 36 ગુણ પર્યાવરણમાં અને ગુજરાતીમાં 28 ગુણ સમાધિ આવી જશે નહીં જાય તો આપણે અહીંયા લખીશું 10 ને અહીંયા 16 થશે અને અહીંયા 2 થશે 16 માંથી 8 જાય તો 8 એટલે કે અહીંયા માટે કરીને લખીએ કે 8 ગુણ વધારે છે એ જ પ્રમાણે પાંચમો દાખલો કે અંગ્રેજી કરતા વિજ્ઞાનમાં કેટલા ગુણ ઓછા છે હવે અંગ્રેજીમાં કેટલા છે 36 અને વિજ્ઞાનમાં કેટલા છે 32 તો આપણે 36 માંથી 32 બાદ કરીશું એટલે કે 36 ગુણ અંગ્રેજીમાં ઓછા 32 ગુણ વિજ્ઞાનમાં એ છમાંથી બે જાય તો કેટલા રહેશે 4 અને 3 માંથી 3 જાય તો 0 બરાબર ને તો અહીંયા લખીશું માટે કરીએ તો લખીશું કે 4 ગુણ ઓછા 6 તો બાળક મિત્રો આ પ્રમાણે તમે આ દાખલો ગણી શકો છો અને આની સાથે તમે નોટબુક પણ મોકલવામાં આવશે તો એ પ્રમાણે પહેલા તમારે તમારો દાખલો જાતે ગણવાનો અને પછી ચેક કરી લેવાનો કે તમને કોઈ ભૂલ થઈ છે કે નહીં ઓકે બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ